ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આજનો આપણો વિષય છે કુહુ. કુહુમાં આજે આપણે શીખીશું પાઠ 7, જેનું નામ છે ખોટો જાદુ ખોટો બાવો. હવે પહેલાં તો આપણે ખોટો જાદુ અને ખોટો બાવો એટલે કોણ ખોટો જાદુ બતાવે છે, કોણ ખોટો બાવો બન્યો છે તો એ જોઈએ. પહેલાં આપણે ખોટા જાદુ વિશે ગીત ગાશું, ત્યાર પછી આપણે ખોટા બાવા વિશે ગીત ગાશું, એટલે તમને સમજાઈ જશે કે કયો ખોટો જાદુ અને કોણ ખોટો બાવો બન્યો છે. તો પહેલાં આપણે સરસ મજાનું ગીત ગાવાનું છે. તમારે બધાએ પણ શાંતિથી સાંભળવાનું છે અને મારી સાથે સાથે ગાવાનું છે. તમારા જેવડો જ એક નાનો બાળક છે, એ પોતાની જાતને જાદુગર બનાવવા ઈચ્છે છે અને પોતે જાણે જાદુ આવડી ગયો હોય એવી રીતે એ અંતરમંતર એવું બોલી અને બધાનો જાદુ બનાવી દે છે. પક્ષીનો માણસ બનાવી દે, માણસને પક્ષી બનાવી દેશે એવી એ વાતો કરે છે. ચાલો શું કરે છે આપણે ગીતમાં જોઈએ. અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. જુઓ આ ટોપલી છે ખાલી, એમાં પરી બેઠી છે મતવાલી. મારી ટોપલીમાં જાદુ, એમાં પરીને બેસાડું, એનું સસલું બનાવી દઉં. અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. જુઓ આ ગંજીફાની રમત, એ રમતમાં છે મોટી ગમત. પહેલાં ગુલામ આવે છે, પછી રાણી આવે છે, એનો બાદશાહ બનાવી દઉં. અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. જુઓ આ છે નાનું ઠીંગુ, એનું નામ પાડ્યું છે પિંગુ. પિંગુ ખૂબ દોડે છે, મોટા ઝાડ કૂદે છે, એને લાંબુ બનાવી દઉં. અંતર મંતર જંતર, હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં, તને કાગડો બનાવી દઉં. જોયું વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું હતું ને કે તમારા જેવડો જ એક બાળક છે, એ જાદુના ખેલ કરે છે. એ શું કરે છે? ચકલી બનાવી દે છે, કાગડો બનાવી દે છે અને એ પરીને સસલું બનાવવાની વાત કરે છે. તો અહીંયા આપણે જોયું કે એ ખોટો જાદુ, તો ખોટો જાદુ કોણ બતાવે છે એના વિશેની વાત છે. ત્યાર પછી આપણે શું જોવાનું છે? ખોટો બાવો. તો આ ખોટો બાવો કોણ બન્યો છે, કેવી રીતે બન્યો છે એ આપણે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અંતર મંતર જંતર વાળું તો ગીત ગાયું, તમને બધાની ખૂબ મજા આવી હશે. ત્યાર પછી છે બમ બમ ભોલા. બમ બમ ભોલા વિશે કાવ્ય આપણે ગાશું, એ ગીત ગાશું. અને તમને મેં કહ્યું હતું ને કે કોણ બાવો બન્યું છે, તો તમારા જેવડો એક નાનો બાળક છે, એના મમ્મી જ્યારે રસોઈ કરવા બેઠા હતા ત્યારે એ સમયનો લાભ લઈ અને પોતે બાવાનો વેશ ધારણ કરે છે અને એની મમ્મી પાસે આવી અને બોલે છે. શું બોલે છે, શું કહે છે એ ચાલો આપણે જોઈએ. જુઓ, એ પહેલાં એ ચિત્ર જોઈ લો. જુઓ ચિત્ર છે, નાનો બાળકે બાવાનો વેશ ધારણ કર્યો છે, એણે માથા પર જટા બનાવી છે. જો હાથમાં એને કમંડળ છે સાધુના હાથમાં હોય એવું, અને એણે સાધુનો વેશ ધારણ કર્યો છે. ભગવા કલરના એટલે કે કેસરી કલરના એને કપડાં પહેર્યા છે. સામે એની બા એટલે કે એની મમ્મી છે એ રસોઈ બનાવે છે. એ સમયનો એ લાભ લઈ અને પોતે બાવાનો વેશ ધારણ કરી પોતાની મમ્મી પાસે આવે છે અને બોલે છે. શું બોલે છે, શું કહે છે એ આપણે ગીત દ્વારા ગાઈએ. તમારે બધાએ પણ મારી સાથે ગીત ગાવાનું છે. બા બેઠી તી રસોઈ કરવા, લઈએ પડનો લાવો,
જટા બનાવી ભભૂત લગાવી બચું બન્યો ત્યાં બાવો બમ બમ ભોલા અલખ નિરંજન બમ બમ ભોલા અલખ નિરંજન હું છું ખાખી બાવો ભિક્ષા માટે આવ્યો મૈયા ચપટી આટો લાવો રસોઈ એવી કસી ખપેના નહીં મીઠાઈ માવો વૈરાગીને ભોજન સાધુ ખીચડી આટો ખાવો પૈસા કપડાં કંઈ ના જોઈએ સરપાવો મનમોજીલા બની અમારે ગીર શિવજીનો જસ ગાવો બાબોલી આજીજી કરતી બાબોલી આજીજી કરતી ચીપીઓના ખખડાવો ઘરમાં હમણાં કોઈ નથી ને મુજને ના બીવડાવો અચ્છા મૈયા હમ ચલતે હે કઈને ચાલ્યો બાવો વેશ હટાવી થઈને ડાયો બોલ્યો હું જ બન્યો તો બાવો બા બેઠી તી રસોઈ કરવા લઈએ પણ નો લાવો ચટા બનાવી ભભૂત લગાવી બચું બન્યો ત્યાં બાવો બચું બન્યો ત્યાં બાવો જોયું મિત્રો સમજાયું કોણ બાવો બન્યો તો બચું બચું એટલે નાનો બાળક તમારા જેવડો નાનો બાળક હતો એ તકનો લાભ લઈ અને બાવાનો વેશ ધારણ કરે છે અને એના મમ્મી પાસે આવીને કહે છે કે અમને ભિક્ષા આપો એના મમ્મી એમને કહે છે કે હું રસોઈ બનાવું છું એ રસોઈ તમને આપું ત્યારે એ બાળક ના પાડે છે કે નહીં અમને તો એવી રાંધેલી એટલે કે બનાવેલી રસોઈ જોઈએ નહીં અમારે તો માત્ર ખીચડી અને આટો એટલે કે અમારે તો ખીચડી અને રોટલા જેવું સાદું ભોજન જ કરવાનું હોય છે તેથી અમારે આવી રસોઈ જોતી નથી નથી તો અમારે પૈસા જોતા નથી તો અમારે રસોઈ જોતી નથી કોઈ મીઠાઈ જોતી અમારે એવું કંઈ જોતું નથી અને એ બાવો છે એ ચીપીઓ ખખડાવે છે ત્યારે એમના મમ્મી છે એને કહે છે કે ઘરમાં હમણાં કોઈ નથી હું એકલી જ છું એટલે તમે ચીપીઓ ખખડાવી અને મને ડરાવશો નહીં આ સાંભળી અને બચ્ચું છે એ ત્યાંથી જતો રહે છે પાછો વેશ હટાવી બચ્ચું બની પાછો એના મમ્મી પાસે આવી જાય છે અને કહે છે કે બા હું જ બાવો બન્યો હતો તો મિત્રો સમજાયું ને ખોટો બાવો એટલે કે બચ્ચું બાવો બન્યો હતો તો આ ગીત ગાવાની તમને બધાને મજા આવી હશે બરાબર ને તો ગીત ગાયું પણ ખરા આપણે સમજ્યું પણ ખરા તો તમારે CW માં એક વખત આ બમ બમ ભોલાનું ગીત લખવાનું રહેશે આવજો વિદ્યાર્થી મિત્રો